નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, હિન્દી, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસના 50 કાર્યકર્તાઓએ કર્યો બીજેપીમાં પ્રવેશ અને કોંગ્રેસે 14 અગત્યની બેઠકો જીતવા માટે નવા ઉમેદવારોનું પસંદગી અભિયાન કર્યું શરૂ. ભારતમાં પીએમ નરેન્દ્ર મોદીએ ડેરાના પ્રમુખને બળાત્કાર મામલે દોષી ઠેરવ્યા બાદ ફેલાયેલ હિંસાની કરી નિંદા અને મહારાષ્ટ્રમાં પ્રાઇવસી પર આવેલા ફેસલાની આંશિક અસર બીફના મામલા પર પણ પડશે. કેનેડામાં પોતાના નુકસાનની ભવિષ્યવાણીને પૂરી કરવા માટે ટ્રુડો સરકાર યોગ્ય દિશામાં છે અને G7 નેતાઓની બેઠક June 2018 કબેકમાં થાય છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચાર સાથે પાછા મળીશું. I need a car, quick. Something low commitment, I assume? You think? You can lease this Elantra for just 33 months. No long-term attachment, zero down? Yep, and all scheduled maintenance is on us. Maintenance included, that's a good catch. Right? Especially for automatic transmission, rear-view camera, heated steering wheel. I do. Lease the Elantra for just 33 months, with scheduled maintenance included. Now who wouldn't love that? 33 months! We can't beat that! ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. ગુજરાત કોંગ્રેસ માટે આ વખતની વિધાનસભાની ચૂંટણી પડકારજનક પુરવાર થઈ શકે છે, કેમ કે કોંગ્રેસના CK રાઉજીએ પોતાના 50 સમર્થકો સાથે BJPમાં પ્રવેશ કર્યો છે. તેમણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં BJPનો ખેસ ધારણ કરી કોંગ્રેસ પર કાર્યકર્તાઓ તરફ દુર્લક્ષ કરવાના આરોપો મઢી દીધા. તો બીજી તરફ કોંગ્રેસે પણ ચૂંટણીમાં જીત મેળવવા માટે કવાયત હાથ ધરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ 14 એવી બેઠકો પર નવા ઉમેદવારોની પસંદગી શરૂ કરી છે, જેના પરથી હાલમાં જ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું. હવે આ બેઠકોને જીતવા માટે કોંગ્રેસ જનતાને આકર્ષવાનો પ્રયાસ કરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. એ દિશામાં ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સમેત BJPના અન્ય નેતાઓએ પણ હાથોમાં ઝાડુ લઈને જાહેર માર્ગો પર સાફ સફાઈ કરી અને લોકોને રોગચાળામાંથી મુક્તિ અપાવવા સાફ સફાઈનો સંદેશ આપ્યો. આરક્ષણની માંગણી સાથે સરકાર વિરુદ્ધ બાયો ચડાવનારા પાટીદાર અનામત આંદોલનને 2 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે પાટીદારો સમાજના યુવાનોએ મહેસાણામાં ક્રાંતિ રેલી યોજી સરકારને અનામતની યાદ અપાવી અને 2 વર્ષ પહેલા શહીદ થયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. હાલ ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ હાહાકાર મચાવ્યો છે, જેને જોતા જામનગરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવી રાજ્યની BJP સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને રાજ્યમાં રોગચાળાને કાબૂમાં કરવામાં તંત્રને નિષ્ફળ જણાવી સરકારની નિંદા કરી. ધોધમાર વરસાદ બાદ ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેને કારણે હવામાન વિભાગે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થાય એવી શક્યતા વ્યક્ત કરી છે. કહેવાય છે કે સિદ્ધિ તેને જય વરે, જે પરસેવે નાય, અને આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદમાં, જ્યાં એક બોડીગાર્ડના દીકરાએ CSની પરીક્ષામાં નામ ઉછાળ્યું છે. સુનિલ ખાટીક નામના આ યુવાને રાષ્ટ્રીય કક્ષાએ 20મી રેન્ક મેળવી છે, તેથી કહી શકાય કે સખત મહેનત કરનારાઓને સફળતા અચૂક મળે છે. રાજકોટની વાત કરીએ તો એક તરફ લોકો ગણેશોત્સવની સાર્વજનિક રજાઓનો આનંદ લઈ રહ્યા છે, ત્યાં અમુક શાળાઓએ રજા રદ કરી નાખી છે. આ વાતની જાણ કોંગ્રેસને થતાં તેમણે શાળામાં પહોંચીને શાળા બંધ કરાવી. ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસના આ મહાપર્વ નિમિત્તે લોકોએ ભવ્ય શોભાયાત્રા કાઢી, હર્ષોલ્લાસથી વિઘ્નહર્તાની સ્થાપના કરી અને બાપા પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા પ્રગટ કરી. તો બીજી તરફ લંબોદરને પ્રિય એવા લાડવાની સ્પર્ધાનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું, જેમાં સ્ત્રી પુરુષોની સાથે બાળકોએ હોશે હોશે ભાગ લીધો. આ સ્પર્ધાની ખાસ વાત એ રહી કે સૌને પાછળ રાખીને 61 વર્ષીય સિનિયર સિટીઝને બાજી મારી. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. વેલકમ ટુ ધ ફીલ્ડ ફ્રેશ સુપરમાર્કેટ. One-stop shop for fresh vegetables, fruits, bakery products, Indian and Chinese grocery and much more. Visit us today at 5661 Steeles Avenue East in Scarborough, major intersection Steeles and Middlefield. Check out our weekly flyers. Field Fresh Supermarket, always fresh. Indian Times Daily par aapnu swagat chhe ane Bharatna 10 mukhya samachar chhe.
पीएम नरेंद्र मोदी आध्यात्मिक संत कहवाता गुरमीत राम रहीम सिंह ने बलात्कार और यौन शोषण दोषी ठेरव्या बाद पंजाब और हरियाणा में थयेल हिंसा की निंदा करी। तेमणे शांति जाळवी राखवानी अपील करी छे। भीड़ द्वारा सुरक्षा दलों पर हुमलो करवाथी ओछा में ओछा 30 लोगों ना मृत्यु और 250 थी वधु घायल थया छे। सुप्रीम कोर्ट द्वारा राइट टू प्राइवेसी मौलिक अधिकार घोषित करने फैसला ने महाराष्ट्र में गोमांस राखवा मामलाओं पर थोड़ी असर पड़े। एक पेट प्राणियों ने राज्य ने बाहर मार्या बाद गोमांस राखवा मामला ने दोष मुक्त जाहिर करने जूना फैसला विरुद्ध दाखल अरजी की सुनावी कर रहा है। बीजेपी अध्यक्ष अमित शाह और केन्द्रीय मंत्री स्मृति ईरानी राज्यसभा सदस्य तरीके शपथ लीधी। शाह नो राज्यसभा नो आ पहलो कार्यकाल छे, जो के ईरानी ए बीजा कार्यकाल माटे सदन में प्रवेश कर्यो छे। कांग्रेस ना वाइस प्रेसिडेंट राहुल गांधी रविवार पटना में आरजेडी प्रमुख लालू प्रसाद ने बीजेपी भगाओ देश बचाओ रैली में भाग नहीं ले, केम के तेओ नॉर्वे जई रहा छे। आ अगाउ कांग्रेस अध्यक्ष सोनिया गांधी अने बीएसपी सुप्रीमो मायावती ए पण रैली में सामेल न थवानो निर्णय लीधो हतो। केंद्रीय मंत्री अरुण जेटली द्वारा दिल्ली ना सीएम अरविंद केजरीवाल अने आपना पांच अन्य नेताओं पर दाखल मानहानि ना एक केस में सुनावणी में तेजी लावाना हाईकोर्ट ना एक जज ना फैसला पर सवाल उठावाने लईने केजरीवाल नी निंदा थई रही छे। आ मुद्दा ने लईने बेंचे आपना नेता आशुतोष नो पण उधड़ो लीधो अने कह्युं के मामला में विलंब ना संदर्भ में सुप्रीम कोर्ट ने जवाब आपवानो रहेशे। सीबीआई द्वारा दिल्ली ना आरोग्य प्रधान सत्येंद्र जैन विरुद्ध एफआईआर नोंधवामां आवी छे। 2015-16 दरमियान प्रधान रहता तेओ 4.63 करोड़ रूपयाना मनी लॉन्ड्रिंग में संडोवायेला हता। आपे आरोपोनुं खंडन कर्युं छे अने कह्युं के आ सगळुं षड्यंत्र जैन ने फसावा माटे करवामां आवी रह्युं छे। आम आदमी पार्टी ना अमुक विधानसभ्य वती दाखल करवामां आवेल अपील पर जवाब आपवा माटे दिल्ली हाईकोर्टे चूंटणी पंचने नोटिस फटकारी छे। आ अरजी चूंटणी आयोग ना ए फैसलाना विरोधमां छे जेमां पार्टीना 20 सांसदों ने संसदीय सचिवना रूपमां लाभना पद पर कार्यरत राखवा माटे अयोग्य ठेरवामां आव्या छे। कांग्रेस अध्यक्ष सोनिया गांधी की दीकरी प्रियंका गांधी वाड्रा ने डेंग्यू थई गयो छे। नवी दिल्लीना सर गंगाराम होस्पिटल में तेमनी सारवार चाली रही छे। चौथी वरीयता प्राप्त पीवी सिंधुए क्वार्टर फाइनल मुकाबला में चीन की सन यू ने 21-14, 21-9 हराने वर्ल्ड बैडमिंटन चैम्पियनशिप में पोता एक पद सुनिश्चित कर लीधे। बे बार कांस्य पदक विजेता और ओलिम्पिक में रजत पदक विजेता हवे चीन की शेन युफेनो सामनो करशे। शुक्रवार भारे वरसाद होवा छता पण बॉलीवुड की प्रसिद्ध हस्तीओ भगवान गणेश नु वाजते गाजते स्वागत कर्यु अने सौए हर्षोल्लास गणेश चतुर्थी शुभ अवसर ने माण्यु। संजय दत्त, अजय देवगन, जितेंद्र थी मांडी ने तमन्ना भाटिया, नील नितिन, मुकेश, सोनू सूद, बप्पी लहरी और राखी सावंत तमामे आ उत्सव ने उजव्यो। अमारी साथे बनी रहो कैनेडा ना महत्वपूर्ण समाचारों साथे पाछा मळीशु। Get the mortgage that's best for you from Abdul Kaiser, Principal Broker of Ingenious Mortgages. We offer first and second mortgages and refinancing. We deal with multiple lenders. We also conduct the REMIC course and exam to become a mortgage agent in just 1 week at our location. Call us at 416-887-9196 or log on to www.ingeniousmortgages.ca. indiantimesdaily.com पर आपनो फरीथी स्वागत छे अने कैनेडा ना 10 मुख्य समाचार छे। पब्लिक बुक्स से स्पष्ट देखाय छे के नाणाकीय वर्ष चालू थवाना 3 महीना बाद ट्रूडो सरकार द्वारा आ वर्ष माटे $28.5 बिलियन नो अंदाजित नुकसान પોતાના લક્ષ્ય પર રહેશે। સરકારે માત્ર $83 મિલિયન નો એક જૂજ લાભ દેખાડ્યો છે, જેનો અર્થ એ થાય છે કે આવનાર મહિનામાં બેલેન્સ શીટમાં નુકસાન દેખાવાનું શરૂ થઈ જશે। पीएम जस्टिन ट्रूडोए घोषणा करी छे कि G7 लीडर्स की मीटिंग 8 और 9 जून 2018 रोज थवानी छे। कैनेडा आ मीटिंग की मेजबानी क्वेबेक सिटी ना शार्लेवॉय रीजन ना एक रिसोर्ट में करशे अने तेमा दुनिया की 7 सौथी मोटी अर्थव्यवस्था सामेल थशे। महत्वपूर्ण नेफ्टा रीनेगोशिएशन्स ना प्रथम चरण दरमियान फॉरेन अफेर्स मिनिस्टर क्रिस्टिया फ्रिलैंड फरीथी ऑटो इंडस्ट्री ना प्रमुख खिलाड़ियों ने मळी रहा छे। ऑटो एक अगत्यना मुद्दा तरीके उभरी रह्यो छे अने फ्रिलैंड ए स्पष्ट कर्यु छे के कैनेडा लेबर प्रोविजन्स, एनवायरमेंट अने जेंडर जेवा मुद्दाओ पर फरीथी वातचीत करवा मांगे छे। डोनाल्ड ट्रम्पे कैलिनाइट क्राफ्ट ने कैनेडा माटे पोताना नवा एम्बेसेडर निम्या छे, जे ऑक्टोबर थी पोतानो कार्यभार संभाळशे।
યુએસ એમ્બેસીની એક સ્પોક્સપર્સને કહ્યું કે એમ્બેસેડર ઓટવા જવા તત્પર છે, પરંતુ યુએસમાં તેમની થોડી ઘણી જવાબદારીઓ બાકી છે. બ્રિટિશ કોલંબિયાના કેલોના સિટીના ઇસ્ટમાં બેકાબુ વાઇલ્ડ ફાયરને કાબૂમાં લેવા માટે અધિકારીઓને સફળતા મળી છે, પરંતુ જોરિજ કોમ્યુનિટીના 474 પ્રોપર્ટીઝ પર ઇવેક્યુએશન ઓર્ડર હજુ પણ યથાવત છે, જેનાથી 1100 લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. કેનેડાના અધિકારી ચિંતિત છે કે સીમા પર શરણ માંગનારાઓની ભીડ આવનારા હેઇટિયન્સની સંખ્યા કરતાં પણ વધુ હશે. જો યુએસમાં તેમના ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ માર્ચ લઈ લેવામાં આવશે તો લગભગ 260,000થી વધુ સાલ્વાડોરન્સની યુએસથી ડિપોર્ટ કરવામાં આવશે. કેનેડાના અધિકારી ચિંતિત છે કે સીમા પર શરણ માંગનારાઓની ભીડ આવનારા હેઇટિયન્સની સંખ્યા કરતાં પણ વધુ હશે. જો યુએસમાં તેમના ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ માર્ચ લઈ લેવામાં આવશે તો લગભગ 260,000થી વધુ સાલ્વાડોરન્સની યુએસથી ડિપોર્ટ કરવામાં આવશે. પ્રેમિયર જ્હોન હોર્ગને વેન્કુવર વિસ્તારના 2 મુખ્ય બ્રિજથી ટોલ હટાવવાના પોતાના સરકારના નિર્ણય માટે નિષ્પક્ષતા અને સામર્થ્યનું કારણ ધર્યું છે. હોર્ગને કહ્યું કે આ ફેસલાનો ઉદ્દેશ્ય લોઅર મેઇનલેન્ડના રાહદારોને પણ એ જ રીતે ટ્રીટ કરવાનો છે જે રીતે અન્ય પ્રોવિન્સના રાહદારીઓને ટ્રીટ કરવામાં આવે છે. પીટરબ્રોના જનરલ ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં કામ કરનારા 350થી વધુ કર્મચારીઓને પોતાની નોકરી પીટરબ્રોના જનરલ ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં કામ કરનારા 350થી વધુ કર્મચારીઓને પોતાની નોકરી ગુમાવવી પડશે, કેમ કે 185 વર્ષ જૂની આ ફેસિલિટી આવતા વર્ષે બંધ થઈ જશે. જીઈના સ્પોક્સપર્સને કહ્યું કે કંપનીના ઉત્પાદનોની ગ્લોબલ ડિમાન્ડ ઘટવાથી આ નિર્ણય લેવો પડ્યો. ગત અઠવાડિયે ડ્રગ ઓવરડોઝથી મરનારાઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને બ્રિટિશ કોલંબિયાના લોઅર મેઇનલેન્ડના એક દિગ્ગજ હેલ્થ ઓથોરિટીએ ગેરકાયદે ડ્રગ્સ વિરુદ્ધ ચેતવણી આપી છે. ફ્રેઝર હેલ્થે કહ્યું કે બીસીમાં પબ્લિક હેલ્થ ઇમરજન્સીની સ્થિતિ બની રહી છે. કોન્ઝર્વેટિવના પોલિટિશિયન્સનું આવતા વીકેન્ડ પરેડમાં સ્વાગત કરવામાં આવ્યું છે, પરંતુ તેઓ આ માર્ચમાં ભાગ નહીં લઈ શકશે. કેલગરી પ્રાઇડના પ્રેસિડેન્ટ જેસન કિંગ્સલે કહ્યું કે ઉભરતી યુનાઇટેડ કોન્ઝર્વેટિવ પાર્ટીની એલજીબીટી ક્યુને લઈને શું વિચારે છે એ અંગે તેમને અધિક જાણકારી નથી, તેથી તેમને સપ્ટેમ્બર 3 માર્ચમાં સામેલ ન કરી શકાય. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust, a professional accountant, always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. Sanjay Dutt earlier found it a privilege to sing and perform the Ganesha Aarti. Now some other celebrities welcome Ganesha home. Actor Vivek Oberoi, along with his father Suresh Oberoi, mother Yashodhara Oberoi, wife Priyanka Oberoi and son Vivan welcomed Ganesha home. Whereas other stars tweeted about Ganesha's homecoming. Check them out here. Ajay Devgan, Ganpati Bappa Moria, Happy Ganesh Chaturthi. Arjun Rampal, Our Ganesha is back home. Wish you all prosperity, peace, wisdom and abundance of all good things. Happy Ganesh Chaturthi. Sonali Bendre, blessed to have Ganpati Bappa with us once again. Happy Ganesh Chaturthi everyone, stay blessed, Ganpati Bappa Moria. Sonu Sood, Ganpati Bappa Moria. Celebrities including Amitabh Bachchan, Anushka Sharma, Ritesh Deshmukh among many others wished their fans and audiences on the occasion.
Nawazuddin Siddiqui and Vidita Bagh's starrer Baumashai Bandookbaz has finally hit the silver screens after a tough fight with CBFC. Now, as usual before audience, Bollywood celebrities got a chance to watch the film. A special screening of the film was held in Mumbai where Divya Dutta, Vidita Bagh, filmmaker Farah Khan, singer Amal Malik and others reached to attend the screening. Here is what Farah Khan has to say about the film and Nawaz acting. For Babu Bhai, I think it's looking fab. Babu Moshai Bandookbaz and Nawaz is everybody's favorite. So. Are you excited for Nawaz's performance? I'm always excited for Nawaz's performance. Okay, and Vidita bhi hai, to unke kaam ke liye kya kehna chahiye? मैं अश्विन को कह रही थी कि वो स्क्रीन पे कितनी सुंदर लगती है और एकदम जैसे नॉर्मल लाइफ में फिर भी वेस्टर्नाइज है बट स्क्रीन पे शी इज अ इंडियन ब्यूटी एंड शी आल्सो ट्वीटेड विशिंग द वेरी बेस्ट अस्मित कुंदर कुशान नंदी नवाज एंड कॉन्ग्रेट्स ऑन द रेव रिव्यूज About the critics' reviews, Vidita Bagh said, "Critics ने तो बहुत अच्छा लिखा है अब तक. क्रिटिक्स तो तारीफ कर रहे हैं पर दर्शक अगर तारीफ करें तो ही मैं असली अवार्ड समझूंगी उसे सिंगर अमाल मलिक लुक्स एक्साइटेड एज ही सिंग अ सॉन्ग बट फन इन द फिल्म बहुत एक्साइटेड हूँ क्योंकि इस मूवी का हिस्सा मैं भी हूँ मैंने गाया है एक गाना बर्फानी इस फिल्म में और मैं बहुत खुश हूँ कि ऐसा एक गाना गाने का मौका मिला मुझे और ऐसे एक फिल्म के साथ हिस्सा बनने का मौका मिला है नवाज सर के साथ पहली बार मेरा कोलैबोरेशन हुआ है तो मैं बहुत एक्साइटेड हूँ एंड बस आज वो दिन है जो हम फिल्म देखेंगे एंड आई एम एक्साइटेड डेफिनेटली जी जी आई एम सॉरी बहुत अच्छा एक्चुअली क्योंकि ऐसी फिल्म को आई थिंक क्रिटिक्स विल रियली पुश दिस फिल्म फॉरवर्ड एंड नवाज सर के जो फैंस है वो तो जाएंगे देखने के लिए The Central Board of Film Certification, which was earlier headed by Nehlani, had demanded 48 cuts in the film, which has intimate scenes, to get A certification.